નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના કાનોતરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ, ફરતા સમીકરણ, એમાં હવે આપણે ખરેખર સમીકરણ જે છે શું છે, બરાબર સમીકરણનો મતલબ શું થાય છે. આપણે સમીકરણ સમીકરણ શબ્દ તમે સાંભળતો છો, પણ સમીકરણ ખરેખર શું છે એ આપણે જોવાનું છે. સમીકરણ હંમેશા સમાનતાનું ચિહ્ન દર્શાવે છે. આગળના લેક્ચરમાં તમે જોયું કે સમીકરણ ક્યારે બને છે, તો કે માત્રાવાળી કોઈ પણ પદાવલીથી સમીકરણ બનતું નથી. સમીકરણ કમ્પ્લીટ ક્યારે થાય, તો કે સમીકરણમાં તે બરાબરની નિશાનીથી ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને સાઈડ જ્યારે કમ્પ્લીટ હોય છે ત્યારે સમીકરણ બને છે. અને હંમેશા સમીકરણ જે છે સમાનતાનું ચિહ્ન, સમાનતાનું ચિહ્ન એટલે સમાનતાની નિશાની, જેને આપણે શું કહીએ છીએ બરાબર. એ બરાબરનો મતલબ શું થાય છે કે જ્યાં બરાબરની નિશાની છે એની ડાબી બાજુ અને જમણી બાજુ જે કાંઈ પણ સંખ્યાઓ, જે કાંઈ પણ પદાવલીઓ રહેલી છે એની કિંમત કેવી છે, એક સરખી છે, સમાન છે. સમાનતાનું ચિહ્ન દર્શાવે છે કે એ પદાવલીના ચિહ્નની ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી છે. અને આ જે સમાનતાની નિશાની છે, જે બરાબરની નિશાની છે, એ શું દર્શાવે છે, તો કે એ પદાવલીમાં ચિહ્નની ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત કેવી છે, એક સરખી છે. એક્ઝામ્પલ તરીકે આપણે આ સમીકરણ લઈએ 4x + 5, એમાં તમે જો કે 4x + 5 અને બીજું છે 65, એની વચ્ચે શું છે, બરાબરની નિશાની છે. તો આ બરાબરની જે નિશાની છે, સમાનતાની નિશાની, એ શું દર્શાવે છે કે સમીકરણની જે ડાબી બાજુ રહેલી સંખ્યા છે, ડાબી બાજુ રહેલી જે પદાવલી છે અને જમણી બાજુ રહેલી જે પદાવલી છે, આ બંનેની કિંમતો કેવી છે, એક સમાન છે, સરખી છે. માટે ત્યાં હંમેશા બરાબરની નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. સમીકરણ 1 4x + 5 = 65 માં ડાબી બાજુ 65 છે, જમણી બાજુ 4x + 5 છે. તો અહીંયા જો કે આજે આને આપણે સમીકરણ કહી શકાય છે. કેમ કે ત્યાં હંમેશા સમીકરણ ક્યારે કહેવાય, તો કે જ્યારે એમાં બરાબરની નિશાની હોય ત્યારે, અને એ બરાબરની નિશાનીથી ડાબી બાજુ અને જમણી બાજુ બંને કમ્પ્લીટ હોય, બંને હોય ત્યારે, બરાબર. તો એમાં જુઓ કે જે ડાબી બાજુ પર શું છે 65 છે અને જમણી બાજુ પર છે 4x + 5. સમીકરણમાં મોટે ભાગે એ પદાવલી જમણી બાજુ અને પરિણામ ડાબી બાજુ હોય છે, પરંતુ હંમેશા તે હોવું જરૂરી નથી. આપણે સમીકરણ જોયા, એમાં મોટે ભાગે કેવું થતું હતું કે જમણી બાજુ હંમેશા કોઈ પણ ચલવાળી જે એ પદાવલી હોય એ હોય, અને તે ડાબી બાજુ પણ હંમેશા એ પદાવલીનો એ અભિવ્યક્તિનો જે જવાબ હોય છે, જે પરિણામ હોય છે એ હોય છે. પણ હંમેશા એવું હોતું નથી, કદાચ એવું બને કે 65 જે છે એ જમણી બાજુએ હોય અને 4x + 5 છે ડાબી બાજુએ હોય, તો પણ એને સમીકરણ કહેવાય છે. સમીકરણમાં એક શરત શું છે, કે બંને વચ્ચે ડાબી અને જમણી બાજુ કમ્પ્લીટ હોય અને હંમેશા વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ. દાખલા તરીકે 4x + 5 એ બરાબર 6x - 25. હવે આપણને એટલે ક્યારે સમીકરણ કહી શકાય કે ન કહી શકાય, હંમેશા એવું જરૂરી નથી હોતું કે એ ડાબી બાજુ પર આપણી પાસે એ પરિણામ જ હોય, બરાબર. એવું પણ બની શકે કે જમણી બાજુ અને ડાબી બાજુ બંને જગ્યાએ કોઈ પણ ચલવાળી પદાવલી હોય, બરાબર. અહીંયા જો આ ડાબી બાજુ પણ ચલ એક્સ વાળી પદાવલી છે, જમણી બાજુ પણ ચલ એક્સ વાળી પદાવલી છે, તો આને પણ સમીકરણ કહી શકાય. સમીકરણનો અર્થ એવો નથી કે હંમેશા એક બાજુ પર કોઈ પણ ચલવાળી પદાવલી હોય અને બીજી બાજુ પર હંમેશા એનું કોઈ પણ પરિણામ હોય, એવું જરૂરી નથી. સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીમાં ફેરફાર કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે. શું કહે છે કે ક્યારે સમીકરણની જે કંઈ પણ ડાબી બાજુ હોય, જમણી બાજુ હોય, એની એમાં જ્યારે પણ અદલાબદલી કરવામાં આવે છે, એટલે ફેરફાર કરવામાં આવે, એટલે કે જમણી બાજુ પર જે રહેલું છે એ ડાબી બાજુ પર જવા દેવામાં આવે, અને ડાબી બાજુ પર છે એને જમણી બાજુ પર જવા દેવામાં આવે, તો પણ સમીકરણમાં ફેરફાર થતો નથી, એને સમીકરણ જ કહેવાય છે. અહીંયા જો 4x + 5 = 65, જેમાં 65 જે પરિણામ છે એ ડાબી બાજુ પર છે, 4x + 5 જે પદાવલી છે જમણી બાજુ પર છે. પણ અહીંયા જો એનું આપણે ઉલટું કરી નાખેલું છે કે જે પરિણામ 65 છે એને જમણી બાજુ પર લીધેલા છે અને 4x + 5 ને ડાબી બાજુ પર જવા દીધા છે, તો પણ આને સમીકરણ કહેવાય જ છે. ટૂંકમાં સમીકરણ
સમજાવવું હોય કે હોય તો સમીકરણ ચલ પરની શરત જે આપણે જોઈ ગયા આગળ જ કે જેવી ચલની કિંમતમાં ફેરફાર થાય છે એવો સમીકરણ બદલાતું રહે છે તેમાં શરત એટલી જ કે બંને બાજુની પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ બીજી શરત શું છે કે બરાબરની નિશાનીથી ડાબી બાજુ અને જમણી બાજુ પર જે કાંઈ પણ એ પદાવલીઓ રહેલી છે એની કિંમત હંમેશા કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ અહીંયા જો